सुरेंद्रनगर वढ़वाण संयुक्त नगरपालिका की सामान्य सभा में हल्ला बोल थयो। सुरेंद्रनगर वढ़वाण संयुक्त नगरपालिका की सामान्य सभा में हल्ला बोल। सुरेंद्रनगर वढ़वाण संयुक्त पालिका की सामान्य सभा में भारी गरमागरमी, डायरो सांस्कृतिक कार्यक्रम, भारी वरसाद ने कारण मेड़ोज बंद राखवामां आवेल होवा छतां कलाकारों सहित सांस्कृतिक कार्यक्रम माटे 30 लाख चूकवानो थयेलो ठराव, सभ્યોમાં ઉગ્ર રોષ, પ્રજાના ટેક્સના પૈસાનો થતો ગેરઉપયોગ। સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકાની ગઈકાલે સામાન્ય સભા યોજાઈ હતી। આમ તો મોટા ભાગે ફક્ત 5-15 મિનિટમાં જ કરોડોના કામ મંજૂર થતા હોય, સંયુક્ત પાલિકામાં ભાજપના સભ્યોની સ્પષ્ટ બહુમતી હોવા છતાં 51 સભ્યો માટે માત્ર 34 સભ્યો હાજર અને કેન કારણો બતાવી ગેરહાજર રહી વિરોધ કરેલ હતો। સ્પષ્ટ બહુમતી હોવા છતાં મોટાભાગના સભ્યો પોતાના વોર્ડના પ્રાથમિક કામો પણ ન થતા હોવાથી દૂર રહેતા હોય છે। તેઓ પક્ષના વિરોધ કરવાની મર્યાદાને કારણે વિરોધ કરતા નથી, પણ અંદરખાને વિરોધ કરતા હોય છે। પાલિકાના સત્તાધીશો પોતાના અંગત ફાયદા કે વિકાસ માટે કામ કરતા હોય તેવું લોકોને લાગી રહ્યું છે। સૌથી વધુ વિવાદિત એજન્ડામાં લોકમેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલાકારો સહિત અન્ય ખર્ચ માટે રૂપિયા 30 લાખનું માતબર ખર્ચ ચૂકવવાનો ઠરાવ કરતા પાલિકાના અન્ય સભ્યોમાં નારાજગી દેખાઈ રહી છે। સાતમ આઠમ તહેવાર ઉપર સમગ્ર ગુજરાત સહિત ઝાલાવાડમાં પણ ભારે વરસાદ પડેલ હતો। જિલ્લામાં સુરેન્દ્રનગર વઢવાણ તેમજ ધાંગ્રધા ખાતે મેળાનું આયોજન કરાયું હતું। આ તમામ મેળામાં ભારે વરસાદને કારણે બંધ રહેલા હતા, તેમ છતાં પાલિકાના જવાબદાર વહીવટદારો દ્વારા ડાયરાના કલાકાર સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ માટે રૂપિયા 30 લાખનો ખર્ચની મંજૂરીનો ઠરાવ કરવામાં આવ્યો છે। આની સામે સભ્યોને પણ અંદર વિરોધ છે। મેળો થયો નથી, કલાકારો આવ્યા નથી, છતાં ખર્ચ આટલો બધો કેમ? આમ કોના કોના ફાયદા જોવા મળી રહ્યા છે? એક તરફ શહેરમાં ગંદકી, રોડ રસ્તાની સમસ્યા, પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવતો નથી, છતાં ચૂંટાયેલા બોર્ડના સભ્યો માત્ર આયોજન તેમજ ખર્ચ કરવામાં જ હોશિયાર હોય તેવું લાગી રહ્યું છે। અંદરખાને ભાજપના સભ્યો આવા ખોટા વિવાદિત ખર્ચનો વિરોધ કરી રહ્યા છે, પણ જાહેરમાં બોલતા નથી। અમુક સભ્યો જાહેરમાં પણ વિરોધ કરી રહ્યા છે। આવા વહીવટદારો પ્રજાના ટેક્સની કમાણીના પૈસાનો બેફામ ખર્ચ કરી રહ્યા છે, આની ઉપર કોણ અંકુશ લગાવશે? આમની મનમાની સામે ધારાસભ્ય તથા પાર્ટીના જવાબદાર વ્યક્તિઓ કેમ કંઈ પગલાં ભરતા નથી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે। આવનારા સમયમાં સુરેન્દ્રનગર વઢવાણ સંયુક્ત પાલિકા મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, ત્યારે જોવા આવી જ રીતે જ આવા સત્તાધીશો વિકાસને મહત્વ આપશે તો લોકોની સુખાકારીમાં કંઈ જ વધારો થવાનો નથી। આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમાંથી મોટાભાગના સભ્યોની કામગીરીના આધારે જો ટિકિટ આપવામાં આવે તો મોટાભાગના સભ્યોના પત્તા કપાશે તે નક્કી છે। આજે શહેરમાં પીવાના પાણીની, ગંદકીની, રોડ રસ્તાની ફરિયાદો યથાવત જોવા મળે છે। લોકોને વારંવાર રજૂઆત કરવા મજબૂર થવું પડે છે, તેમ છતાં સભ્યોને લોકોની મુશ્કેલીઓ હલ કરવામાં કોઈ જ રસ નથી તેવું લાગી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ, મહેશભાઈ ઉતરા, સુરેન્દ્રનગર। આજે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાનું વિકાસનું બજેટ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે। ખાસ કરી અને અમે અત્યારે 6 વોર્ડના રોડના કામો, ત્યાર પછી જે જગ્યાએ વરસાદી પાણીમાં નુકસાન થયું છે એનું ડામરના કામ, એવી જ રીતે સારામાં સારું કહી શકાય એવું કર્મચારીઓને 4 વર્ગના કર્મચારીનું બોનસનું એવી અનેક વિકાસના કામોને બહાલી આપી। એની અંદર સફાઈનો કર્મચારી માટે અમારા જે જૂના ટેન્ડર છે જેને લાગેલા એ નથી કરી શકતા, અને એમણે 4 વાર અમને કહ્યું કે અમે નથી કરી શકતા। અમે 4-5 વાર પ્રયત્ન પણ કર્યો, પરંતુ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થવાના કારણે અત્યારે 1 મહિના માટે સફાઈને અટકાવી ન શકાય એ માટે અમે આપેલું છે। 20 કોર્પોરેટરો ગેરહાજર રહ્યા બોર્ડમાં, ના એ તો નોર્મલ છે, એના માટે તો જો એ લોકોની વાત એવી છે કે એ કોન્ટ્રાક્ટ